बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला तमाम भक्तजन ने मारे हेत थी जय स्वामीनारायण, जय स्वामीनारायण। तारीख 1 जान्युआरी 2021 शुक्रवार लोहेधाम न्यूजर्सी।
મુક્ત મુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા તમામ ભક્તોને ખ્યાલ છે કે આપણે આ ચરિતમ અંતર્ગત આપણે એ જોઈ રહ્યા હતા આનંદરામ અને રાધાદેવી. મૂળદાસની આજ્ઞાથી અમરાપુરમાં નિવાસ કરી ભક્તિની ધૂણી દખાવી રહ્યા છે. એક બાજુ ધર્મની વૃદ્ધિ માટે ભક્તિની ધૂણી ધખાવવામાં આવે છે, બીજી બાજુ અધર્મનો વ્યાપ વધી રહ્યો છે. પરંતુ આપણે જાણીએ છીએ, પૂર્વે જોઈ ગયા હતા, મોક્ષનું દ્વાર તો એક ભરતખંડને વિશે જ પ્રાપ્ત થાય છે. માટે મહારાજ ખગળ ભૂગળના વચનામૃતમાં કહે છે, મહારાજ ખગોળ ભૂગોળના કહે છે કે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે. ચિંતામણી તુલ્ય છે. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે. અને પૂર્વે એ વાત આપણે જોઈ ગયા હતા, સાડા બાર દેશ ઉત્તમ છે, તેમાં સદગુરુ અને બ્રહ્મવેતા સંત છે, તેમનું પ્રગટ પણ સતત ત્યાં અવિરત થતું રહે છે. માટે મોક્ષનું સાધન તો એક ભરતખંડમાં થાય છે. એ હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકને વિશે બીજું કોઈ ઠેકાણું નથી જ્યાં કલ્યાણ સાધી શકાય. માટે વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવે છે કે આ ભૂમિ ઉપર જન્મ ધારણ કરવો ને એ જે પુણ્યશાળી આત્મા હોય, જેને સુકૃત ઉદય થયા હોય, ત્યાં તેમને જન્મ મળતો હોય છે. અને એ ભૂમિ પર જન્મ લેનારા પણ બહુ ધન્યભાગી છે. આપણે જોઈ ગયા બધી એ ભૂમિમાં જ પ્રગટ સદગુરુ સંત ભગવાન પ્રગટ થતા રહે છે અને જીવના કલ્યાણ થતા રહે છે. ગાયંતિ દેવાઃ કિમ ગીતિકાનિ ધન્યાસ્તુ તે ભારત ભૂમિ ભાગે, જેનું યશોગાન દેવો પણ કરે છે તે ભારત ભૂમિના કોઈ પ્રદેશમાં જન્મ લેનારા ધન્ય છે. એ ભારત ભૂમિ એમાં ગુજરાત પ્રાંત સાડા બાર દેશ અંતર્ગત જે ગુજરાત પ્રાંત, એમાં પણ કાઠિયાવાડ, એમાં પણ અમરેલી અને એમાં પણ એક દિવ્ય નગરી જે ખોબા જેટલું ગામડું જે અમરાપુરમાં આનંદરામ અને રાધાદેવી
દિવસો પસાર કરી રહ્યા છીએ. ભગવાનમય જીવન વ્યતીત કરે છે. આનંદરામ થકી રાધાદેવીને ગર્ભ ધારણ કર્યો છે, અર્થાત ગર્ભવતી બન્યા છે. કારણ કે અધર્મ વ્યાપી રહ્યો હતો, એના માટે તો કોઈક તો એવા જોઈએ ને કે અધર્મનો નાશ કરી શકે. આપણે જાણીએ છીએ કે જ્યારે મહારાજ પ્રગટ થવાના હતા એ પૂર્વે કેટલો અધર્મ હતો, કેટલો હતો, પરંતુ એ અધર્મને નાશ કરવા માટે અક્ષરધામમાં સભા થઈ મહારાજ કે આ બ્રહ્માંડમાં કેમ કોઈ અમારું છે નહીં, આ બ્રહ્માંડમાંથી કેમ કોઈ અમારે ત્યાં આવતું નથી. ત્યારે સંતો કે મહારાજ આ બ્રહ્માંડમાં તો આપ પધાર્યા જ નથી, જે ધર્મજની પ્રેમી છે એ ભગવાને પ્રાર્થના કરવા લાગ્યા છે, હે ભગવાન આ જે અધર્મી લોકો અમારી આસપાસ ફરે છે એના થકી રક્ષા કરો. ભગવાન પ્રાર્થના સાંભળે છે, ભગવાન નક્કી કરે છે આ બ્રહ્માંડમાંથી કોઈ આવ્યું નથી તો અમારે કોઈને ત્યાં મોકલવા જોઈએ અને અમારે જવું જોઈએ. એમાં આનંદરામ અને રાધાદેવીને નિમિત્ત બનાવે છે. એ અનાદિ મુક્તરાજને ઉદરમાં ધારણ કરતા રાધાદેવી પૃથ્વી ઉપર દિવસો વ્યતીત થાય છે, જેમ દેવમાતા અદિતિની વાત છે. એ દેવમાતા અદિતિની જેમ સમગ્ર નારીઓને આદરથી સત્કાર કરવા યોગ્ય થઈ ગયા. કારણ કે જેના કુખે મુક્તરાજ પ્રગટ થવાના હોય ને એની કાંતિ કંઈક અલગ હોતી હોય છે, એનો પ્રભાવ, એની દિવ્યતા, એના સ્વભાવ અલગ હોય છે આ સંસારથી. એમ આ રાધાદેવી પણ એવા હતા, એમના ગર્ભમાં મુક્તરાજ પલે રહ્યા હતા, અનાદિ મુક્તરાજ. અખિલ બ્રહ્માંડને વંદનીય એવા અનાદિ મુક્તરાજને ઉદરમાં ધારણ કરતા રાધાદેવી એકાએક ચંદ્રમાની કાંતિ સમાન શોભવા લાગ્યા. રાધાદેવીના શરીરને વૃદ્ધિ પામેલ અપૂર્વ કાંતિનું કારણ નહીં જાણનારા જે પુરુષો હતા એ પુરુષોના સમુદાયો તેમને જોવા ચારે બાજુથી આવવા લાગ્યા અને આંગણામાં બેઠેલા રાધાદેવીને બધા વિસ્મયપૂર્વક નિહાળવા લાગ્યા. આ બાજુ આનંદરામ પણ એવા હતા, વિદ્વાન હતા, અને રાધાદેવીને રામચરિત માનસનું મધુર કંઠે પાન કરાવતા હતા. એમનું જીવન પણ એવું હતું, ધર્મપ્રિયો વિશુદ્ધાત્મા સત્યવાદી જીતેન્દ્રિય. એ આનંદરામ કેવા હતા? પાછા સત્યવાદી હતા, જીતેન્દ્રિય હતા, સમત્વ ગુણથી બ્રહ્મા સમાન અને વિશુદ્ધ વંશ પરંપરાના હતા. અનેક યજ્ઞો કરતા હતા, બુદ્ધિ વિશાળ હતી, ઉદાર મન હતું, જેનામાં વિદ્યા એવા જ ગુણ, જેના જીવનમાં શાંતિ પ્રસરેલી હતી, જેમનું જીવન દયાવાન સદગુણોના ભંડાર હતા. એ આનંદરામ રાધાદેવીનું ખૂબ ધ્યાન રાખતા, એવી રીતે લાલન પાલન કરતા રાધાદેવીનું કે એમના ગર્ભમાં અમારો બાળક અનાદિ મુક્તરાજ પોષિત થઈ રહ્યું છે, માટે ધ્યાન રાખવું જોઈએ. આ રાધાદેવીના શરીરની અદ્ભુત કાંતિથી ઘરની અંદરના અંધકારનો નાશ કરતા એ રાધાદેવી ગર્ભધારણથી અથવા તો સહજપણે લજ્જાશીલ હોવાથી પોતાને જોવાની
ઈચ્છાથી ટોળે મળીને આવતા જે જન સમુદાય હતા એ જન સમુદાયથી પીડા પામતા હોવાથી ઘરમાંથી ક્યારે બહાર નહોતા નીકળતા. સહજ છે, ગર્ભવતી મહિલા હોય જ્યારે સમય આવવાનો હોય ત્યારે બહાર ન નીકળે, જાણીએ છીએ, થોડીક શરમ આવે અને લજ્જા તો શીલ હોવી જોઈએ. નારીનું આભૂષણ છે લજ્જા. સ્વયં આનંદરામ પણ જે વેદ ગર્ભા સાવિત્રી દેવી સમાન રાધા દેવીને જોઈને પોતાના મનમાં આશ્ચર્ય સાથે અતિશય હર્ષ પામતા હતા, કારણ કે એમના જાણતા કે રાધા દેવીના ગર્ભમાં અમારા મુક્ત પોષિત થઈ રહ્યા છે અને પતિવ્રતા નારી છે, ધર્મવાન છે, એટલે ધર્મમાં જોઈને હર કોઈ પતિ હર્ષ તો પામે ને, એમ આનંદરામ પણ રાધા દેવીને પતિવ્રતાના ધર્મમાં દિન પ્રતિદિન વધતા જોઈને હર્ષ પામતા હતા. સહજ છે. તો ક્યારેય પણ કોઈ સ્થળમાં નહીં જોયેલા એવા નાજુક, તેજસ્વી અને મંદ મંદ મુસ્કુરાતા મુખથી શોભતા રાધાદેવીને નિહાળીને ગામવાસની ગામમાં નિવાસ કરતી બીજી અનેક નારીઓ એ પરસ્પર બોલવા લાગી કે આ પૃથ્વી પર અનેક સગર્ભા નારીઓ જોયેલી છે, પરંતુ આ રાધાદેવી સમાન સ્ત્રી કોઈને નથી જોઈ, અમે ક્યારેય નથી જોઈ અને ક્યારે સાંભળી પણ નથી. દેવતાઓને પણ નમસ્કાર કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય તેમજ સૌંદર્યના નિધિ રાધાદેવીએ દસમો મહિનો બેસતા બ્રાહ્મણોએ બતાવેલ મુહૂર્તમાં સુતિકા ગૃહમાં પ્રવેશ કર્યો. આનંદ રામે પણ પ્રસવ સુખપૂર્વક થાય એ નિમિત્તે હોમ હવન કરવાની ધૃતાદી સામગ્રી તૈયારી કરી રાખી અને જે પ્રસૂતિ કર્મ કરાવવામાં નિપુણ હોય એવી સ્ત્રીઓ ત્યાં નિવાસ કરવા લાગી. ત્યારબાદ બધાનું મંગળ કરનાર જે પ્રગટ થવાના છે અધર્મનો નાશ કરવા માટે એ બધાને જાણ થવા લાગી કે રાધાદેવીના કુખે એવા મુક્ત પલી રહેવાના છે, કારણ કે એમનું જીવન એવું છે, આનંદરામનું જીવન એવું છે ભક્તિમય, ત્યાં તો ત્યાં ભક્તિવાન જ પુત્ર પ્રગટ થાય. સુખના સિંધુ જેમની સાધુતા શિરમોડ છે એવા શ્રીહરિના જે કોઈ સર્વોપરી સંત એ પ્રાદુર્ભાવ થવાના છે, એનાથી ત્રિલોકીમાં સર્વત્ર આનંદ છવાયો છે, આનંદ જ વર્તવા લાગ્યો છે. સૌ કોઈના પ્રેરક, સૌ કોઈને આનંદ આપનારા, મંગલ કરનારા, સાધુતાની મૂડી સાચવનારા, ભગવાનની ભેટ કરાવનારા એવા આનંદ નિધિ અનાદિ મુક્તરાજ ટૂંક સમયમાં જ પ્રગટ થશે એમ સર્વજ્ઞતાથી જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્રાદિ દેવો અને દશે દિક્પાળો એ અનાદિ મુક્તરાજના દર્શનાર્થે આનંદરામના ભવન પ્રત્યે આવવા લાગ્યા. એ બધા દશે દિક્પાળો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતપોતાની પત્નીઓ સહિત પોતપોતાના વિમાનોમાં બેઠેલા દેવતાઓ એ આનંદરામના ભવન ઉપર પોતાની નેત્ર વૃત્તિને સ્થિર કરી અને સર્વોપરી એવા જે સંત અનાદિ મુક્તરાજના પ્રાગટ્યની પ્રતીક્ષા કરવા લાગ્યા. અને જ્યારે એ અનાદિ મુક્તરાજનું પ્રાગટ્ય થવાનું હતું ને, ત્યારે એ રાધાદેવીના શરીરમાં સર્વત્ર કાંતિ 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 ફેલાઈ ગઈ. એમના શરીરમાં એક તેજ પ્રગટવા લાગ્યું. એમની કપાળની કાંતિ, હાથ
ચહેરો એકદમ હર્ષિત ભરેલું હતું. એ રાધાદેવીના દર્શન કરીને પણ અને આનંદરામના દર્શન કરીને પણ એ દેવતા સ્તુતિ કરવા લાગ્યા. દેવતા સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન, આ રાધાદેવીના ગર્ભમાં આપ જે મુક્તને, જે સત્પુરુષને, જે અનાદિ મુક્તને આપ મોકલવાના છો ને, એનાથી અમે આનંદ અમારા હૃદયમાં છવાઈ ગયો છે. એ પ્રાર્થના કરે છે ભગવાનને, ભગવાન તમે આ ફૂટલા બ્રહ્મણમાં નથી પધાર્યા, પરંતુ તમને પધારવા માટે આ સંત પ્રથમ જન્મ ધારણ કરે છે, પ્રગટ થાય છે, અને એ જે જન્મ ધારણ કરે છે એના ઘણા હેતુઓ છે, ઘણા હેતુઓ છે. મહારાજ તમારે આવું છે ને એના માટે તમે અનાદિ મુક્ત રાજ્ય પ્રથમ મોકલો છો. હે સ્વામી, દેવતાઓ પ્રાર્થના કરે છે, હે સ્વામી તમે અક્ષરધામમાંથી આ બ્રહ્માંડમાં ભગવાનને લાવવા માટે સ્વયં તમે અનેક જીવોને અક્ષરધામમાં લઈ જવાના હેતુથી પ્રગટ થાઓ છો. સ્વામિનારાયણ વિજય તે કરામ આ બ્રહ્માંડના કરવા માટે તમે પ્રગટ થાઓ છો. આ બ્રહ્માંડમાં પાંચ ભેદ કહી દેખાડવા માટે કેતા અર્થાત અવતાર અવતારીનો ભેદ કહી દેખાડવા માટે પરબ્રહ્મ કોને કહેવાય, બ્રહ્મ કોને કહેવાય, ઈશ્વર કોને કહેવાય, માયા કોને કહેવાય, જીવ તત્વ કોને કહેવાય, આ પંચ તત્વની ભેદ જણાવવા હેતુથી તમે આ પૃથ્વી પર પ્રગટ થાઓ છો. પરબ્રહ્મનો નિશ્ચય કેવો હોય એ શીખવાને અર્થે આ પ્રગટ થઈ રહ્યા છો. એટલું જ નહીં, હે રાધા દેવી આપની અંદર જે મુક્ત રાજ પલી રહ્યા છે ને એ એવા છે કે સર્વોપરીની ઉપાસનાની ઓળખાણ કરાવવા માટે પ્રગટ થઈ રહ્યા છે. એટલું જ નહીં, એક નવો સમસ્ત વિશ્વને એક નવી રાહ આપવા માટે સાધુતા કોને કહેવાય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વૃદ્ધિ માટે હરિભક્ત કોને કહેવાય, શાસ્ત્રની રચના કરવા માટે ઘણા હેતુથી આપના ઉદરમાં એ અનાદિ મુક્તરાજ પ્રગટ થવાના છે. આવા ભાવથી દેવતાઓ એ રાધાદેવીને અને અંદર જે ગર્ભમાં પલી રહ્યા અનાદિ મુક્તરાજને પ્રાર્થના કરવા લાગે છે. હે રાધા દેવી, આપના શરીરમાં એટલું બધું તેજ છે, એ તેજ જોવા અમે સમર્થ નથી, માટે આપ કૃપા કરો કે આપના દર્શન અમને સારી રીતે થાય, અને તમારા દર્શન થશે ને તો અમને એ અનાદિ મુક્તરાજના દર્શન થશે. કારણ કે જેવા મુક્ત હોય એવા માતા હોય ને, સહજ આપણે જાણીએ છીએ, દીકરાઓ એના પરથી ખ્યાલ આવે છે કે મા બાપ કેવા છે. એમ આનંદરામ અને રાધાદેવીનું જીવન જોઈને છે ને, એમની શરીરની કાંતિ જોઈને દેવતાઓ ધન્યભાગી બન્યા એમ માનવા લાગ્યા. દેવતાઓ અનાદિ મુક્તો બસ એક જ વિનંતી કરે છે, હે સ્વામી બસ આપના દર્શન કરવા છે, આ પ્રગટ થાવ, આ બ્રહ્માંડને સનાથ કરો, આ કળિયુગને પવિત્ર કરો, ધર્મની સ્થાપના માટે, ધર્મની વૃદ્ધિ માટે, અધર્મનો નાશ કરવા માટે આ પ્રગટ થાવ, હે સ્વામી આ પ્રગટ થાવ. આપ જ એવા સંત છો એ પરબ્રહ્મની ઓળખાણ કરાવી શકો એમ છો, આપ જ એવા સંત છો એ પરબ્રહ્મનો નિશ્ચય કરાવી શકો એમ છો, આપ જ એવા સંત છો ધર્મની સ્થાપના કરી શકો એમ છો, આપ જ એવા સંત છો કે પરબ્રહ્મને આ બ્રહ્માંડમાં લાવી શકો એમ છો. ત્યારબાદ દેવતાએ આ પ્રકારે સ્તુતિ કરી
અને આનંદરામને વરદાન આપનારા અને ભક્તજનોની હિત કરનારા એવા જે ભગવાન એ મહારાજની કૃપાથી મહારાજના શુભ સંકલ્પથી એ રાધા દેવીના કુખેથી એ અનાદિ મુક્ત રાજનું અવતરણ થાય છે એ છે આપણા મુક્તાનંદ સ્વામી. એ છે આપણા અનાદિ મુક્ત રાજ મુક્તાનંદ સ્વામી. પ્રગટ ભઈ સમર્થ સ્વામીજી મુક્તાનંદ સાર સંતન કે. પ્રગટ ભઈ સમર્થ સ્વામીજી મુક્તાનંદ સાર સંતન કે. આજ ભયો સવ આનંદ ઘર આજ ભયો સવ આનંદ ઘર લાવ બધાય નરવામી. પ્રગટ ભય સમરથ સ્વામીજી મુક્તાનંદ સાર પ્રગટ ભય સમરથ સ્વામીજી મુક્તાનંદ સાર સંતન કે. એ પ્રગટ એવા જે સમરથ સ્વામીજીનું પ્રાગટ્ય થયું એ જે વેળા વિક્રમ સંવત 1814 પોષ સુદ સાતમના રોજ રાધા દેવી મનુષ્ય શરીર ધારી મુક્તાનંદ સ્વામીને જન્મ આપ્યો. આકાશમાં દેવતાઓએ સુગંધિમાન પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. સિદ્ધો જયઘોષ કરવા લાગ્યા છે. મહાધ્વનિ ત્રિલોકીમાં સર્વત્ર વ્યાપી ગયો છે. અમરાપુર કી કુંજ ગલી મેં કરે નરવામી. અમરાપુર કી કુંજ ગલી મેં શોર કરે નરવામી. તારન રતન માત તુમ કો પસે તારન રતન માત તુમ કો પસે મુનિ મૂળ દાસય કામી હો મુનિ મૂળ દાસય કામી. બરણન શો અભિરામી. પ્રગટ ભય સમરથ સ્વામીજી મુક્તાનંદ સાર સંતન કે. પ્રગટ ભય સમરથ સ્વામીજી મુક્તાનંદ સાર સંતન કે. પરબ્રહ્મ ખુદ કેવા લાગ્યા અનાદિ મુક્તોને. અનાદિ મુક્તો સાંભળો સાંભળો, અમે એમ ધારીએ કે અમારા જીવનું કલ્યાણ નથી કરવું અને અમારા જે આ પૃથ્વી ઉપર જે મુક્તને મોકલ્યા છે ને એ એમ ધારશે ને અમારા આને અક્ષરધામમાં લઈ જવો છે તો મારે પણ એની આગળ નમી જવું પડશે. એનામાં એટલી તાકાત છે, તાકાત છે, તાકાત છે. મારામાં કોઈ તાકાત નથી કે હું આ બ્રહ્માંડમાં જઈ શકું, પરંતુ આ મુક્ત મુનિને કારણે આ અનાદિ મુક્તને કારણે મારા બ્રહ્માંડમાં જવું પડશે, જવું પડશે, જવું પડશે, જવું પડશે. આનંદ રામ માત રાધા ભયો મુકુંદ અંતર જામી. આનંદ રામ માત રાધા ભયો મુકુંદ અંતર જામી.
जहु दिश आनंद छाय जगत में, जहु दिश आनंद छाय जगत में, गावत गान प्रभु गामी हो, गावत गान प्रभु गामी। गम प सा 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 गम प नि नि नि, गम प सा 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 गम प नि नि नि, गम प म ग म ग स नि सा गम प नि सा, चहु दिस आनंद छाय जगत में, चहु दिस आनंद छाय जगत में, गावत गान प्रभु गामी। शरण पाय महामुक्त मुनीवर, शरण पाय महामुक्त मुनीवर, अनंत अटल सुख पामी, प्रगट भई समरथ स्वामी जी, मुक्तानंद सार संतन के, प्रगट भई समरथ स्वामी जी, मुक्तानंद सार संतन के। ए परब्रह्म अक्षरधाम ना अनादि मुक्तो, परम एकांतिक मुक्तो, एकांतिक मुक्तो, मूल अक्षर मुक्तो, प्रकृति पुरुष ना मुक्तो, के अन्य ईश्वर ना मुक्तो होय, देवता होय, आ अमरापुर नगरी ना गाम वासी होय, भारत नगरी ना, भारत देश ना, जो कोई मुक्त होय, योगीओ होय, ए बधाई दिव्य रूपे एकज बे हाथ जोड़ीने प्रार्थना करवा लाग्या। हृत प्रेक्षाम निज जन मनः स विनयम् कुर्वत्सु बंधनाजलिनी, बंधनाजलिनी, बंधनाजलिनी। हे स्वामी आपे प्रगट थईने कलयुग ने पवित्र करियो, पवित्र करियो। वृष्टि करत कर कुसुम सुगंधी, नाचत सुर नर धामी, वृष्टि करत कर कुसुम सुगंधी, नाचत सुर नर धामी, नाचत सुर नर धामी, वृष्टि करत कर कुसुम सुगंधी, नाचत सुर नर धामी, नाचत सुर नर धामी, वृष्टि करत कर कुसुम सुगंधी, नाचत सुर नर धामी, अरज हमारी स्वामी चरण में, अरज हमारी स्वामी चरण में, हो प्रभु अनुगामी, पनि मप पनि गम मप गम मप, पनि निसा मप पनि मप पनि गम मप गम मप गम ग स निसा गम पनि सा, अरज हमारी स्वामी चरण में, अरज हमारी स्वामी चरण में, होवे प्रभु अनुगामी। गन श्याम कर कर जोरी, दस गन श्याम कर कर जोरी, आप गुण निश दिन स्वामी, प्रगट भई समरथ स्वामी जी, मुक्तानंद सार संतन के, प्रगट भई समरथ स्वामी जी, मुक्तानंद सार संतन की। आज भयो उत्सव आनंद घर, आज भयो उत्सव आनंद घर, लावत बधाई नरवामी, प्रगट भई समरथ
સત સ્વામીજી મુક્તાનંદ સાર સંતન કે પ્રગટ ભઈ સમરત સ્વામીજી મુક્તાનંદ સાર સંતન કે સાર સંતન કે સાર સંતન કે બોલો શ્રી મુક્તાનંદ સ્વામી કે જય 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 આવી રીતે રાધા દેવી થકી એ અનાદિ મુક્ત રાજનું પ્રાગટ્ય થયું પ્રાગટ્ય થયું પ્રાગટ્ય થયું પ્રાગટ્ય થયું અને રાધા દેવી પણ એ અનાદિ મુક્ત રાજનું પ્રાગટ્ય થતા આનંદ રામ પણ એ અનાદિ મુક્ત રાજનું પ્રાગટ્ય થતા એમના ઘરમાં જ પુત્ર જે રત્નનો જન્મ થતા આનંદ 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 થવા લાગ્યા હર્ષના આંસુ સરી પડ્યા ગામવાસીઓ પણના આંખમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હર્ષના આંસુ સરી પડ્યા આંસુ સરી પડ્યા આંસુ સરી પડ્યા એ આનંદરામ અને ગામવાસીઓ પણ રાધા દેવી પણ ખુદ ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિ કરવા લાગ્યા બે હાથ જોડીને હે ભગવાન આપે સ્વયં આપના ધામમાંથી અમારા ઘેર એ અનાદિ મુક્તનો જન્મ ધારણ કરાવ્યો અમે સનાથ થયા અમારી ભક્તિને તમે ધ્યાનમાં લીધી મૂળદાસજી મહારાજના બલિદાનને રતનબાઈના બલિદાનને બલિદાનને આનંદરામની ભક્તિને હે ભગવાન તમે અમારી ઉપર બહુ કૃપા કરી બહુ કૃપા કરી બહુ કૃપા કરી કારણ કે આ અનાદિ મુક્ત રાજનો ચહેરો જોઈને એમને એમ થાય છે સ્વયં આપ જ પધાર્યો છો ભગવાન આપ જ પધાર્યો છો પધાર્યો છો આપ જ પધાર્યો છો આપ જ પધાર્યો છો હે ભગવાન આપને વંદન કરું છું વંદન કરું છું આપને વંદન કરું છું અમારે ઘેર એ અનાદિ મુક્ત રાજનું પ્રાગટ્ય કરાવ્યું અનાદિ મુક્ત રાજનું પ્રાગટ્ય કરાવ્યું જે તમને અતિ પ્રિય સંત છે જેની વાત શાસ્ત્રોમાં સર્વોપરી તરીકે જણાય છે જે સર્વોપરી સંત છે સર્વોપરી સંત છે એ ન હોત તો અમને તમારી ઓળખાણ થઈ શકે એમ નથી મહારાજ નથી થઈ શકે આનંદરામ ને રાધા દેવી એવી રીતે સ્તુતિ કરવા લાગ્યા છે નેત્ર કમળમાં આંસુ ચડી પડ્યા છે અને સ્તુતિ કરી એ આનંદરામ ને રાધા દેવી એ અનાદિ મુક્ત રાજનું મુખ જોઈને અતિ હર્ષિત ગર્વ અનુભવ્યા લાગ્યા છે આપણે એ દર્શન કર્યા મુક્તાન સ્વામીના જન્મસ્થાનના જે અમરાપુર ગામ છે અમરેલીથી થોડું દૂર છે 15-20 કિલોમીટરના અંતરમાં છે માટે આ બધાને એક વિનંતી છે જ્યારે પણ દર્શન લોયાધામમાં કરવા જાઓ ને ત્યારે અવશ્ય આપણે ગુરુ પરંપરાના સ્થાનોના દર્શન કરવા એમાં મુક્તાન સ્વામીના જે જન્મસ્થાન અમરાપુર આપણે સ્ક્રીન ઉપર દર્શન કરી રહ્યા છીએ ઘેર બેઠા પણ આવા દર્શન થઈ જતા હોય ને એનાથી મોટું ભાગ્ય શું આપણું ભાગ્ય શું ભાગ્ય શું એ મુક્તાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થયું એના હવે એ મુક્તનું જે વર્ણન એ આપણે કાલે જોશું કે મુક્ત રાજની કાંતિ કેવી હતી એમના શરીર પર કેવા દિવ્ય તેજો પથરાયેલા હતા એનું વર્ણન આપણે
આવતીકાલે જોશું. અહીં આપણે કથાનો પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.